જામનગર જિલ્લાના ભાજપના પ્રભારી રાજ્યના પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડિયાની અધ્યક્ષતામાં ગત રવિવાર અને સોમવાર એમ બે દિવસ જોડિયા તાલુકામાં ભારેથી અતિભારે વરસાદને લઈને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવી પહોંચ્યા હતા, જેમાં જોડિયા તાલુકાના હડિયાણા, કુનડ, આણદા, બાદનપર, જોડિયા, ભાદરા સહિતના ગામોમાં જઈને વેપારીઓ ખેતીમાં, ઘરોમાં, ધાર્મિક સ્થળો પર વરસાદી નદીમાં ભારે ઘોડાપૂર આવતા પાણી ગામોમાં અને ખેતીમાં અન્ય જગ્યાએ ઘૂસ્યા હોવાથી તમામ ગામોમાં ભારે તારાજીના દ્રશ્યો સર્જાયા છે અને ભારે નુકસાન થવા પામેલ છે, ત્યારે પ્રભારીની હાજરીમાં ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરી છે. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચન્યારા, જોડિયા તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ દલસાણિયા, જોડિયા તાલુકા ભાજપ મહામંત્રી જયસુખભાઈ પરમાર, જોડિયા તાલુકા પંચાયતના ભાજપ સદસ્ય નરોત્તમભાઈ સોનગરા, હડિયાણા ગ્રામ પંચાયતના સદસ્ય કિશોરભાઈ પરમાર, લીંબુડા ગામના પ્રવીણભાઈ પટેલ અને અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ રજૂઆત કરી હતી. જે રીતે હડિયાણા ગામની અંદર હું વિઝિટમાં જે પરિસ્થિતિ વરસાદની નિર્માણ થઈ છે અને જે ગામની સીમમાં જે નુકસાન થયું છે, તો અહીંના ખેડૂતો સાથે ચર્ચા કરવા, અહીંના ગામજનો સાથે ચર્ચા કરવા અને મારી રીતે ખરેખર જે પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કરવા માટે અમે વિઝિટ કરી છે અને અહીંના ગામના લોકોને, ખેડૂતોને, ગામજનોને એટલું તો ચોક્કસ આશ્વાસન આપું છું કે જે સર્વે રાજ્ય સરકારના અધિકારીઓ કરી રહ્યા છે અને રાજ્ય સરકારના પરિપત્ર મુજબ જેને સહાય આપવાની થતી હશે એ લોકોને રાજ્ય સરકારના માધ્યમથી એને નુકસાનીની સહાય મળે એના માટે 100% અમે વહીવટીતંત્ર સાથે, રાજ્ય સરકાર સાથે લાયસન્સમાં રહીને કામગીરી કરશું એવી અમે આ તકે આ લોકોને ખાતરી. હર્ષલ ખંધેડિયાનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, જામનગર.